हेलो दोस्तों, आप સૌનો મારુતી એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સિરીઝ ઇન્વર્ટર શું છે, સિરીઝ ઇન્વર્ટરના વેવફોર્મ અને સિરીઝ ઇન્વર્ટરના ક્યાં ક્યાં યુઝ થાય તે આપણે જોયું હતું, સમજ્યું હતું. તો મિત્રો, આજના લેક્ચર આપણે સિરીઝ પેરેલલ ઇન્વર્ટર એ ભણવાનો છે. અને સિરીઝ પેરેલલ ઇન્વર્ટર કહેવાય કોને, અને આ જે સિરીઝ પેરેલલ ઇન્વર્ટર છે એમાં જે SCR છે આપણો થાઇરિસ્ટર, એ થાઇરિસ્ટરને મારે કેવી રીતે બંધ કરવો, એટલે કે હાઉ ટુ કોમ્યુટેટ, એટલે કે હાઉ ટુ ટર્ન ઓફ ધ થાઇરિસ્ટર, તો એ પણ આપણે વિગત સમજવાની છે. તો તમને સમજાઈ ગયું કે આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ અને આપણે શું આગળનો લેક્ચર તમને કરાવવાનો છું એ તમને ઓવરવ્યુ મેં તમને આપી દીધો. હવે મિત્રો, લેક્ચર સ્ટાર્ટ કરીએ અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા સિરીઝ સિંગલ ફેઝ પેરેલલ ઇન્વર્ટરની એક આકૃતિ દોરવામાં આવી છે. હવે આ સિંગલ ફેઝ ઇન્વર્ટરમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પેરેલલ ઇન્વર્ટર કહેવાય કોને, વોટ ઇઝ ધ પેરેલલ ઇન્વર્ટર, શું છે? તો ભાઈ, પેરેલલ ઇન્વર્ટર ઇટ ઇઝ અ સર્કિટ, વન સિંગલ ફેઝ સર્કિટ ઇન વિચ કેપેસિટર અક્રોસ ધ લોડ, કેપેસિટર છે એ કેપેસિટર ના અક્રોસ માં લોડ ફિટ કરવામાં આવે છે અને જે સર્કિટ બને એને પેરેલલ કહેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મિત્રો, અહીંયા જે કેપેસિટર છે, કેપેસિટર ના અક્રોસ માં અહીંયા એટલે કે પેરેલલ માં અહીંયા આ લોડ આપણે ફિટ કરવામાં આવ્યો છે. ધેટ ઇઝ વાય ધીસ સર્કિટ ઇટ ઇઝ નોન એઝ સિંગલ ફેઝ પેરેલલ ઇન્વર્ટર. તો સિંગલ ફેઝ પેરેલલ ઇન્વર્ટરમાં કેપેસિટરને લોડની અક્રોસમાં, અક્રોસ એટલે શું મિત્રો, અક્રોસ એટલે તમને શું લાગે છે, અક્રોસ એટલે પેરેલલ, સમાંતર જોડવામાં આવે છે અને આથી આ સર્કિટને પેરેલલ ઇન્વર્ટર કહે છે. હવે મિત્રો, આપણે સિરીઝ ઇન્વર્ટરમાં ભણાતા કે ભાઈ જે સિરીઝ ઇન્વર્ટર છે એમાં સિરીઝ ઇન્વર્ટરમાં જે થાઇરિસ્ટર છે મારો SCR છે એને ટર્ન ઓફ કરો એ મારો મેઇન ક્વેશ્ચન હતો અને એ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવા માટે રેઝોનન્સ કોમ્યુટેશનનો ઉપયોગ કરેલો હતો. તો એવી જ રીતે આ સર્કિટમાં, એટલે કે પેરેલલ ઇન્વર્ટર સર્કિટમાં થાઇરિસ્ટરને બંધ કરવા માટે વોલ્ટેજ કોમ્યુટેશન આપણે યુઝ કરવામાં આવે છે. તો વોલ્ટેજ કોમ્યુટેશન આ સર્કિટમાં આપણે કેવી રીતે કરશું, તો એ આપણે એની વ્યાખ્યા આપણે સમજીએ. તો અહીંયા કેપેસિટર દ્વારા, જે કેપેસિટર, આ જે કેપેસિટર છે આપણો અહીંયા કેપેસિટર, એ કેપેસિટર દ્વારા જ્યારે આપણે HCR ને ઓન કરીએ છીએ, એટલે કે ઓન HCR ની અક્રોસમાં રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે છે. એટલે કે મિત્રો, કે અહીંયા કેપેસિટર છે અને આ કેપેસિટર મારો મેઇન થાઇરિસ્ટર તો કયો છે, આ T1. હવે આ મેઇન થાઇરિસ્ટર T1, એટલે કે જ્યારે એને ઓન કરું અને આ ઓફ છે, તો આના આ કેવો આવી જાય, આખી આખો આ ઓપન સર્કિટ બની જાય, જેમ કે આ નથી. તો આ જે T1 છે, T1 ક્યાં આવી જાય, આના પેરેલલમાં, અને આના પેરેલલમાં એટલે કે કેપેસિટરના અક્રોસમાં જે વોલ્ટેજ કેવો મળે છે, રિવર્સ વોલ્ટેજ કેવો મળે છે મિત્રો, રિવર્સ, એટલે કે નેગેટિવમાં મને વોલ્ટેજ મળે છે અને પરત ત્યારે એ સમય દરમિયાન HCR ઓફ થાય છે. ઓકે, તો ઈ HCR મારો ઓફ થાય છે અને આ પ્રકારના કોમ્યુટેશનને વોલ્ટેજ કોમ્યુટેશન કહેવાય. સિમ્પલ ભાષામાં હું તમને એક કહેવા માંગુ તો વોલ્ટેજ કોમ્યુટેશન એટલે કે જે મારા થાઇરિસ્ટર છે એ થાઇરિસ્ટરને અક્રોસમાં હું નેગેટિવ પ્રકારનો વોલ્ટેજ, એટલે કે રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે અને પરિણામે મારો જે મેઇન થાઇરિસ્ટર હોય એ ટર્ન ઓફ થઈ જાય, તો આવા પ્રકારના કોમ્યુટેશનને આપણે વોલ્ટેજ કોમ્યુટેશન કહીશું. તો મિત્રો, અત્યાર સુધી આપણે બે ડેફિનેશન જોઈ, એક તો પેરેલલ ઇન્વર્ટર કોને કહેવાય અને વોલ્ટેજ કોમ્યુટેશન કોને કહેવાય. હવે આપણે સર્કિટ જે આપણે દોરી છે એના અનુસંધાને આપણે થોડુંક લખશું અને સમજશું. તો અહીંયા સર્કિટમાં દર્શાવ્યા પ્રમાણે T1 અને T2 બે HCR, ટ્રાન્સફોર્મરની સેકન્ડરી, એટલે આ ટ્રાન્સફોર્મર છે, આ ટ્રાન્સફોર્મર, આ પ્રાઇમરી અને આ સેકન્ડરી. તો આ ટ્રાન્સફોર્મર છે, આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે. તો આ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીના અક્રોસમાં સેકન્ડરીમાં લોડ જોડવામાં આવ્યો છે ભાઈ, યસ, આપણે જોવા મળી રહ્યા છે. હવે વેનેવર ધ ગિવન પલ્સ ટુ ધ
થાઇરિસ્ટર T1 જ્યારે આપણે થાઇરિસ્ટર T1 ને સપ્લાય આપવામાં આવે છે એટલે કે જ્યારે એને ગેટ પલ્સ આપવામાં આવે છે ત્યારે એ પરિણામે ઓન થાય છે અને એમાંથી કરંટ ફ્લો થવા લાગે છે એટલે કે જ્યારે આપણે સપ્લાય મળે છે ત્યારે આ ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટર ધીમે ધીમે પહેલા ફર્સ્ટ ઉપર ધીમે ધીમે ચાર્જ થવા લાગે છે એટલે મેગ્નેટાઇઝ થવા લાગશે અને પરિણામે એ જે છે આ મારો લોડ તો એ લોડના અક્રોસમાં એ T1 જ્યારે ઓન કરું આ T1 ને ઓન કરું ત્યારે આમાંથી કરંટ ફ્લો થવા લાગશે ક્યાંથી મિત્રો આ EDC EDC ટુ L EDC EDC ટુ L L ટુ ટ્રાન્સફોર્મરના અડધા વાઇન્ડિંગ એટલે કે અહીંથી કરંટ આવ્યો EDC EDC ટુ L પછી અહીંથી આમ ટ્રાન્સફોર્મરનું અડધું વાઇન્ડિંગ એટલે એટલું વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થશે અને પરિણામે જે T1 છે એ ત્યાંથી T1 અને સોર્સ એટલે કે મારો આખો આખી એવું સપ્લાય તો મિત્રો અહીંથી અહીંયા કમ્પ્લીટ સર્કિટ આપણે કમ્પ્લીટ સર્કિટ અહીંથી પૂરું થઈ જશે જો અહીંથી આ આવ્યો અહીંથી પાછું સોર્સ એટલે કે અહીંયા ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ શું થશે મેગ્નેટાઇઝ થશે અહીંથી પાછો T1માં આવી જશે અને પરિણામે અહીંથી પાછું આમ હોય છે એટલે અહીંથી ખરેખર મિત્રો આમ ગયો ત્યાંથી પછી અહીંથી આવ્યો પછી અહીંથી આવ્યો પછી આમ અહીંથી પાછું આવી સોર્સમાં આવી ગયો તો મિત્રો આવી રીતે થાઇરિસ્ટર T1 ને જ્યારે આપણે ઓન કરીએ છીએ ત્યારે આ કરંટનો રસ્તો હતો કરંટનો પાથ હતો આથી જેટલો ટ્રાન્સફોર્મરના અડધા વાઇન્ડિંગમાં વોલ્ટેજ આવ્યો હશે એટલે એટલામાં એટલો વાઇન્ડિંગમાં જેટલો વોલ્ટેજ હશે એટલો જમણી તરફ એટલે કે આ ડાબી તરફ તમે સમજી લો ડાબી તરફ જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું ડાબી સાઈડ એક્ઝામ્પલ તમને આપું 2 વોલ્ટ આવ્યો કેટલા વોલ્ટ 2 વોલ્ટ તો ભાઈ જમણી બાજુ છે જેટલો 50% એટલું છે ને 50% આ છે તો 50% 2 વોલ્ટ તો અહીંયા કેટલો હશે 50% એટલે 2 વોલ્ટ હશે તો 2 વોલ્ટ પ્લસ 2 વોલ્ટ એટલે કેટલા થયા પરિણામે 4 વોલ્ટ થયા કે નહીં એવી જ રીતે મિત્રો કે જ્યારે આપણે ટ્રાન્સફોર્મરનું T1 જ્યારે હું ઓન કરું છું ત્યારે અહીંયા ટ્રાન્સફોર્મરના અડધા વાઇન્ડિંગ એટલે કે ડાબી સાઈડનું વાઇન્ડિંગમાં આપણે EDC વોલ્ટેજ મળે છે કેટલો મળે છે EDC જેટલો અને એટલો જ મિત્રો જમણી સાઈડ એટલે કે EDC વોલ્ટેજ મળશે હશે જ યસ મિત્રો EDC હશે જ તો EDC પ્લસ EDC એટલે ટોટલ વોલ્ટેજ કેટલો હશે 2 EDC એટલે કે આથી જેટલો ટ્રાન્સફોર્મરના અડધા વાઇન્ડિંગમાં વોલ્ટેજ હશે આવતો હશે જમણી તરફના વાઇન્ડિંગમાં ઇન્ડ્યુસ થાય છે માટે 2 EDC વોલ્ટેજ મને મળશે આમ કેપેસિટર ધીમે ધીમે એ 2 EDC વોલ્ટેજ પર આ કેપેસિટર ધીમે ધીમે ચાર્જ થવા લાગશે પોઝિટિવ અને નેગેટિવ પોલારિટી થ્રુ અને જમણી પ્લેટ પરિણામે મારી પોઝિટિવ બને છે જમણી પ્લેટ પરિણામે મારી કેવી બને છે પોઝિટિવ અને મારી ડાબી પ્લેટ નેગેટિવ બને છે અહીંયા આપણે થોડાક સમય દરમિયાન કે ભાઈ એક પલ્સ પૂરું થયું અને જ્યારે બીજું પલ્સ આપવામાં આવે છે ત્યારે જ્યારે T1 ઓફ થાય છે શું કામ T1 ઓફ થયું કે ભાઈ કારણ કે અહીંયા આ જે કેપેસિટર થ્રુ એ ઓફ થાય છે અને પરિણામે T2 છે એ મારો ઓન થાય છે એટલે કે આફ્ટર સમ ટાઈમ SCR T2 વિલ બી ટર્ન ઓન અને કેપેસિટરનો વોલ્ટેજ કેવો મળે છે હવે નેગેટિવ મળે છે પણ કેટલો -2 EDC જેટલો T1 ની અક્રોસમાં વોલ્ટેજ મળે છે કેટલો અહીંયા અહીંથી એવો એ પોઝિટિવ હતો એટલે કે પોઝિટિવ નેગેટિવ ચાર્જ પોલારિટીથી ચાર્જ થયું પરંતુ જ્યારે T2 ને ઓન કરું છું ત્યારે એ નેગેટિવ રિવર્સ નેગેટિવ વોલ્ટેજ મળે છે કોને મળશે ભાઈ T1 ને અને પરિણામે મારો થાઇરિસ્ટર T1 એ ઓફ થાય છે અને T2 વિલ બી હજી ઓન જ છે અને 2 EDC વોલ્ટેજ આપણે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કોમ્યુટેટિંગ કેપેસિટર વિરુદ્ધ મળે છે અને આમ ટ્રિગર પલ્સ વારાફરતી એટલે કે પહેલી થોડીક વાર T1 થોડીક વાર T2 થોડીક વાર T1 અને થોડીક વાર T2 અને આપતા આપણે કેવા વેવફોર્મ મળે છે તો આપણે જોઈએ કેવા વેવફોર્મ મળે મિત્રો તો અહીંયા જે આપણે વેવફોર્મ મળે છે મિત્રો એ પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કે જ્યારે આપણે થાઇરિસ્ટર T1 ને આપણે પલ્સ આપવામાં આવે છે એટલે કે T1 પલ્સ આપવામાં આવે ત્યારે આપણે શું થાય થાઇરિસ્ટર T1 ને પલ્સ આપવામાં આવે એટલે ક્યાંથી કરંટની ડાયરેક્શન કઈ બાજુ જશે તો પહેલા EDC EDC ટુ ઇન્ડક્ટર ઇન્ડક્ટર થ્રુ ટ્રાન્સફોર્મરના અડધા વાઇન્ડિંગમાં ત્યાંથી પાછો થઈને T1 ને અને પછી મારી આ સર્કિટ પૂરી કરશે તો એ સમય દરમિયાન જે ટ્રાન્સફોર્મરનું અડધું વાઇન્ડિંગ છે એ પ્રમાણે આપનો વોલ્ટેજ મળ્યો 2 EDC જેટલો ઓકે 2 EDC વોલ્ટેજ મળ્યો અને જ્યારે મિત્રો એટલે એટલો 2 EDC હશે તો એટલો પણ કેટલો હશે EDC જશે તો એ EDC પ્લસ EDC મને મળ્યો કેટલો 2 EDC તો એનો મતલબ કેપેસિટરના વોલ્ટેજ 2 EDC જેટલો હશે તો મિત્રો આ કેપેસિટરનો વોલ્ટેજ છે તો મને કેટલો મળશે 2 EDC જેટલો હશે યસ હવે આ 2 EDC જેટલો હશે પરંતુ જ્યારે
જ્યારે ગેટ પલ્સ T2 આપણે ઓન કરશું એટલે T2 ઓન કરશું ત્યારે આપણે આપણે જોયું હતું કે ભાઈ રિવર્સમાં માઇનસ ટુ ડીસી વોલ્ટેજ મળે છે એટલા માટે આપણે અહીંયા ક્યાંથી શરૂ કરશું કે માઇનસ ટુ ડીસી થી એટલે અહીંયા લખી નાખવાનું મિત્રો પહેલા માઇનસ ટુ ડીસી અને અહીંયા લખી નાખવાનું પ્લસ ટુ ડીસી લખાયું હવે ટુ ડીસી થી સ્ટાર્ટ કરવાનું અહીંથી સ્ટાર્ટ કરવાનું પછી અહીંથી આપણે ધીમે 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 ચાર્જિંગ થાય છે એટલે નેગેટિવમાં છે નેગેટિવમાં પરંતુ મિત્રો જ્યારે પોઝિટિવ આવશે ત્યારે ધીમે ધીમે પોઝિટિવ થશે એ ચાર્જ થશે આ સમય દરમિયાન અને ક્યાં સુધી જયારે થાય છે T2 સુધી આપણે શું મળશે આપણે એ પ્લસ મળશે યસ પછી જયારે T2 પલ્સ આવશે તો આપણે ખબર છે T2 આવે જયારે થાય છે T2 કરી છે ત્યારે T1 ઓફ થાય છે અને T2 ઓન થાય છે ત્યારે આપણે આજે છે ધીમે ધીમે ડિસ્ચાર્જ થવા લાગશે અને ડિસ્ચાર્જ થઈને સાવ ધીમે ધીમે આવી રીતે મિત્રો આપણે શું મળશે ગેટ પલ્સ આપણે કેપેસિટર થ્રુ મને વોલ્ટેજના પલ્સ મળશે મિત્રો સમજાણું તો આ જે પલ્સ મેળા એ માઇનસ ટુ એડીસી ટુ પ્લસ ટુ એડીસી કે ભાઈ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ના આ વેવફોર્મ છે તો આ સમય દરમિયાન મારો કેપેસિટર વિલ બી ચાર્જ્ડ અને આ સમય દરમિયાન મારો કેપેસિટર વિલ બી ડિસ્ચાર્જ થ્રુ થાઇરિસ્ટર T1 અને થાઇરિસ્ટર T1 મારો ઓફ થશે આપણે એ જ જોઈ છે કે મિત્રો આપણે કેપેસિટર થ્રુ મારા મેઇન થાઇરિસ્ટર ને મારે ઓફ કરવો છે એટલા જ માટે આ કોમ્યુટેશન ને વોલ્ટેજ કોમ્યુટેશન કીધું અને એ સમય દરમિયાન જયારે થાઇરિસ્ટર T1 ના એટલે આના સમય દરમિયાન કરંટ પોઝિટિવ મળે છે અને એ સમય દરમિયાન કરંટ પોઝિટિવ મળે એટલે કે આપણે અહીંયા કરંટ પોઝિટિવ મળશે અને હવે જયારે આપણે અને જયારે આપણે ગેટ પલ્સ બીજું આપીએ છીએ ત્યારે આપણે નેગેટિવ આપણે નેગેટિવમાં આપણે પોઝ મળશે એટલે કે IT2 અને એ સમય દરમિયાન અહીંથી આપણે કરંટ આજે છે RT1 RT2 તો આપણે ખબર પડી કે ભાઈ સોરી તો આપણને ખબર પડી કે થાઇરિસ્ટર જ્યારે T1 ને ઓન કરું છું ત્યારે તેના અક્રોસમાં અહીં થાઇરિસ્ટર T1 અને બીજો જ્યારે ગેટ પર આપું છું થાઇરિસ્ટર T2 તો એ સમય દરમિયાન માનો આ થાઇરિસ્ટર નો T2 નો અક્રોસમાં આપણે કરંટ મળે છે તો મિત્રો આવી રીતે આપણે જોયું કે ભાઈ સિરીઝ સોરી પેરેલલ ઇન્વર્ટર ના વેવફોર્મ થ્રુ આખી સર્કિટ આપણે સમજી તો મિત્રો આ જે હતી એક સર્કિટ આપણે લાસ્ટ મિત્રો આ એક્ઝામ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે GTU ની એક્ઝામિનેશન માટે 4 માર્ક માટે અથવા 7 માર્ક માટે એક્ઝામ હશે સિરીઝ સર્કિટ સિરીઝ પેરેલલ સર્કિટ અથવા પેરેલલ ઇન્વર્ટર સર્કિટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો એટલો ભારપૂર્વક કહું છું તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું અને એ છે ફીડબેક ડાયોડ ની મદદથી નાની અમથી ક્વેશ્ચન છે બે વખત પૂછાઈ ગયેલો છે પણ આપણે ત્રીજી વખત પૂછાય તો આપણે આવડી જવો જોઈએ 2018માં ક્વેશ્ચન પૂછાઈ ગયો પછી GTU 2014માં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો તો આપણે ખબર નથી કે ભાઈ પૂછાઈ જાય તો આપણે આ જ સર્કિટ છે પરંતુ ઓનલી ચેન્જ ઇન ધીસ સર્કિટ ઓનલી ચેન્જ અહીં આપણે પેરેલલમાં ખાલી બે ડાયોડ ફીટ કરી દેવાના છે જે ડાયોડને આપણે ફીડબેક ડાયોડ કહેશું અને ફીડબેક ડાયોડની મદદથી વોટ આર ધ ચેન્જીસ ઇન ધીસ પેરેલલ સર્કિટ તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે બાય બાય એન્ડ ટેક કેર